અને આમ જ્યાં અંતરથી પ્રાર્થના કરી આર્તનાદ કર્યો અને ત્યાં એક અવધૂત ધીરે 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 ગંગાના કિનારા પર આવે છે. લાંબી જટા છે, લંગોટ ક્યાં પડી ગયો ખબર નથી. નાસિક અગ્રભાગમાં કોઈની સામે જોતા નથી. ફર 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 આમ વાળ ઉડી રહ્યા છે પવનથી, અને એ હવાથી ઉડેલી રજકણથી એના મોઢું છે ખરડાઈ ગયું છે. છોકરાઓ પાછળ પાણા લઈ લઈને દોડે છે, નાગો બાવો આવ્યો, નાગો બાવો આવ્યો, નાગો બાવો આવ્યો. રમતો જોગી રે એ ક્યાંથી આવ્યો, એ રમતો જોગી રે એ ક્યાંથી આવ્યો, એ આવી મારી નગરીમાં અલખ જગાયો રે. આવી મારી નગરી એ અલખ જગાયો રે ભેરા. રસ્તામાં જે જે કોઈ મળે પ્રણામ કરે. હો કાચી કેરી રે આંબા ડાળે જી રે, કાચી કેરી રે આંબા કેરી ડાળે, કરે છે કોયલ રાણી રે ગણ મેં રમતો જોગી રે ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં એ અલખ જગાયો. એવું નથી થતું નગર પીપળિયામાં આ જોગી ક્યાંથી આવ્યો, આ જોગી ક્યાંથી આવ્યો. કુંડળ પાવ જટા વધારી એની નમણું કરે નર નારીઓ પગે લાગવા લાગ્યા કે ઓહો આવા તો અમે બટુક આવડે તો ક્યારેય જોયા નથી. હો અને તેજ તો જુઓ. ધીરે 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 ગંગાના કિનારા આવ્યા છે. લક્ષલિંગો વિકર્ણ કહેશો, અલક્ષલિંગો વિકર્ણ કહેશો, બાલ અવધૂત વેશ, અવધૂત વેશ. તત્રોદ્ભવમ ભગવાન વ્યાસ પુત્રો
મોટા મોટા ઋષિઓને ખબર પડી, દિવ્ય તેજ પતરાણું આમ જોવા લાગ્યા. ઓહો, શું છે? સૂર્ય નારાયણ તો આ પૃથ્વી પર નથી આવ્યા ને, આ શું છે? આટલું તેજ કેમ છે? આ બધા ઋષિઓ હતા, એમાં વ્યાસ નારાયણ પણ હતા. અને વ્યાસ નારાયણ ઓળખી ગયા કે ઓહો, આ તો મારો સુખદેવ આવ્યો. ત્યારે તો જયારે આવ્યો મને ખબર નહોતી, તું ઓચિંતા નો આવી ગયો, પણ અત્યારે તો હવે ખબર પડી ગઈ, દૂર થી ઓળખી કે ઉભરે. અને વ્યાસજી એ પોતાની જટા છે આમ પાથરી દીધી અને કીધું, દીકરા આની ઉપર આવી લો. વ્યાસ નારાયણ પાછળ પગે, પાછા પગે, પાછા પગે. સુખદેવજી બાપની જટા ઉપર હાલીને ગંગાના કિનારે જ્યાં સુવર્ણ આસન છે ત્યાં બિરાજમાન થયા. મોટા મોટા ઋષિઓ બધા જ ઉભા થઈ ગયા છે. માન આપ્યું છે. સુખદેવજી પધાર્યા છે. શ્રી સુખદેવજી મહારાજ કી. એક પછી એક આવીને સૌ પગે લાગી ગયા છે. સુખદેવજી કોઈની સામું જોયું નથી, દિવ્ય આસન છે એના ઉપર બિરાજમાન થયા. અને પરીક્ષિત બધું છોડી લીધું અને હવે કબીર સાહેબની ભાષામાં કહીએ તો, મન લાગો મેરો યાર ફકીરી, મન લાગો મેરો યાર ફકીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી જો સુખ પાવો રામ ભજન મેં, જો સુખ પાવો રામ ભજન મેં, વો સુખ નાહી અમીરી મેં, વો સુખ નાહી અમીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં, લાગો મેરો મન લાગો મેરો યાર ફકીરી મેં, મન લાગો મેરો યાર ફકીરી મેં, જો સુખ પાયો રામ ભજન મેં, વો સુખ નાહી અમીરી મેં, મન લાગો મેરો ફકીર.
साहेब का घन दूर है, जैसे लंबी खजूर। कागज वतन सुखदेव जी पधारे राज बढ़ियो जात है। गंगा जमुना सरस्वती जी या को निर्मल नी प्यासा होई तो भर भर पियो। आतट जमुना के तीर मन लागो मेरो यार, फकीर में मन लागो मेरो यार, फकीर में भोले भोले। काम क्रोध को गर्दन मारो, मन से राखो तुम धीर। राम भजन के लागे जड़ा के निर्मल हो ये शरीर। सब देवन का देव कन्हैया, सब पीरन का पीर, तुलसीदास तजी आशा सबन की, हरिजन उतरो प्याला, राम रस का कोई पियो रे प्याला, राम रस का कोई पियो रे प्याला, राम रस का। एक अनजन नो त्याग लेन बैठा छे, अने ज्यारे आर्तनाद करो त्यारे सुखदेव जी ने परमात्मा ए प्रेरणा करी, सुखदेव जी आया छे। ज्यां सुधी अधिकार ना आवे त्यां सुधी कई वस्तु प्राप्त न थाय। अधिकारी गुरु अने अधिकारी चेलो, केरी आवी होय तो थोड़ी राह जोवी पड़े,
અને એમાંય ઝાડની પાકેલી કેરી ખાવી હોય તો પછી નક્ષત્ર આવે ને રોણ, એમાં પછી આપમેળે પાકી જાય. નહીં તો પછી ઓલા દાબા નાખવા પડે કાર્બન નાખીને, જલ્દી બહુ ઉતાવળ હોય તો. બાકી ગરમીથી એને ઢાંકી દે એટલે કેરીઓ પાકી જાય છે. પણ ઝાડનું પાકેલું ફળ મીઠું હોય છે. પરિપક્વતા જ્યારે આવે છે ત્યારે ગુરુ શોધવાની જરૂર નથી, ગુરુ આપ મેળે આવી જાય છે. પ્રતીક્ષા કરો, ભક્તિ એ પ્રતીક્ષાનો માર્ગ છે, ઉતાવળનો માર્ગ નથી. એક રોટલી ખાવી હોય તોય વાર લાગે, એ લોટ બાંધવો ને પાણી નાખવું ને એમાં વળી જો ઢીલો રહી ગયો તો વળી લોટ નાખવો ને એને બાંધવો ને એને મસળવો ને મણ નાખ એમાં મોણ નાખવું થોડું ને પછી ગોયણા વારવા ને વણવી ને પછી રોટલી નાખીએ પછી ચોળવવી ત્યારે રોટલી માડે. પ્રતીક્ષા, પાત્રતા આવે ત્યારે વસ્તુ પ્રાપ્ત થઈ જાય. સબરીએ ઓછી પ્રતીક્ષા કરી, પણ આર્તભાવ થયો, ગુરુ ઉપરના ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો કે તારે ત્યાં રામ આવશે આવશે આવશે. તો રામ અને લક્ષ્મણ બંને આવ્યા છે. સુખદેવજી મહારાજ ગંગાના કિનારા પર આવ્યા છે, ગંગાના તટ ઉપર. મારું મૃત્યુ મારું જીવન તમે સુધાર્યું, મારી માના ઉદરમાં રક્ષા. અરે પરીક્ષિતનું નહીં, મારું તમારું પણ, પ્રત્યેક જીવનું ભગવાન ઉદરમાં રક્ષા કરે છે. પરીક્ષિતને યાદ રહ્યું, આપણને યાદ નથી રહેતું, આટલો જ ફરક છે. કોણે 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 ઉદરમાં રક્ષા કરી? નવ નવ માસ હે માના ઉદરમાં. દેવારે વાળો નથી એ દુબડો, એ ભગવાન નથી રે ભિખારી. આપણે તો મંદિરમાં જઈએ તોય વાંધો નહીં, પગે લાગી. ભગવાનને કાંઈ ન આપો તો કાંઈ નહીં, સબ કુછ દીના આપને ભેટ ધરું ક્યાં નાથ, નમસ્કાર કી ભેટ લો જોડું મેં દોનો હાથ. આટલું કરી દઈ તો વાંધો નહીં, પણ આમ ખિસ્સામાં હાથ નાખીને પાછો કરકરિયા વાળો જ ગોતીએ, એનાથી મોટો તો આવો જ ન જોઈએ. આમ કરીને આમ ઘા કરે, આલે આ તારો દીધેલો રૂપિયો, આમ કરીને ઘા કરીએ. ભગવાનના ચરણમાં ક્યારેય લક્ષ્મીનો ઘા ન કરાય, એમ આમ ઘા ન કરાય શિકાઓના. આ મંદિરમાં તમને આમ આમ ચોખા ઉડાડવાની ટેવ છે ને, વધાવતા હો ભલે, પણ ભગવાન અતિ કોમળ છે, ભગવાનની ચોખા પણ લાગે છે. હા, એથી વધાવવાનું આમ આમ ભગવાનને લાગવા ન જોઈએ. ભગવાન તો અતિ કોમળ છે, માખણથી કોમળ છે. અને આપણે કહી કે કણ કણમાં એક એક જીવમાં ભગવાન છે, તો એ કીડીમાં ભગવાન નથી? અને માથે પગ મૂકવાના તો કોણ મરવાનું? આવું છોડો, હું વારંવાર આ વસ્તુ તો તમને કહેતો જ રહેવાનો છું. અહીંના પૂજા અહીં ખબર નહીં, અહીં તો નગર પીપળિયાના મંદિરો તો બધા હારા જ હોય છે. તમે તો અહીંયા બધી બહુ ચોખ્ખાઈ રાખો છો, રાખો છો ને? હે રાખો, રાખતા હોય તો હા કરો ને. આમાં જેને જે હાચા હોય ને હા કહી દે, હા
બાકી કઈ ન હોય ને એટલે પછી એમ કઈ બોલે નહીં. ઠીક છે, ચાલો થયું, પણ હવેથી ખ્યાલ રાખજો, આપણે આપણા ગામની સ્વચ્છતા પહેલા મંદિરથી કરીએ. અમારે હમણાં આ બધી વાત, અમારે અમારા ધોરાજીના બધા કાર્યકરો છે, એકવાર હમણાં વચ્ચે અમરેલી ગયા હતા, તો એમણે એને એને આંખે જોયેલી વાત એમણે કરી. અમરેલીમાં કેટલા 7 કે 27 એમ કંઈક આટલા વિઘામ, બધામાં આખું એક સ્મશાન છે, જબરજસ્ત આખું પથરાયેલું, અમરેલીથી બહુ દૂર છે. પછી ત્યાં એવો નિયમ છે, જ્યાં ત્યાંના બે મહિલા મંડળ છે, બધા બહેનો છે, એ બધાનો દરરોજનો વારો, 15 બહેનો, 5 બહેનો, 7 બહેનો, એવી રીતના બધાનો વારો, જ્યાં નક્કી કર્યું હોય કે વાહન હોય ત્યાં વાહન આવી જાય, એનો ટાઈમ નક્કી કરેલો હોય, 5 વાગે એટલે 5 વાગે વાહન આવી જાય, અને 5 વાગે વાહન જે આવીને ઊભે ત્યાં ત્યાંના બહેનો બધા આવી જાય. એ બધા આવી જાય, એટલું જ નહીં, સાવરણો લાવે, જે જેને જે સોંપવું હોય પોતે પોતાના ઘરેથી લઈ જાય, અને આ બધા જ બહેનો બેસી અને ત્યાં સ્મશાન જે ભૂમિ છે, ઘણા વિઘાઓમાં પથરાયેલી છે, ત્યાં જાય એટલે વાહન ઊભું રહી જાય, અથવા તો ત્યાં જ બધી વ્યવસ્થા છે કંઈક, એટલે ઉતરી અને સદા કોઈ સાવરણો લે, કોઈ બકડિયું લે, કોઈ ઓલું લે, આમ કરીને આખું સ્મશાનની જે ભૂમિ છે, જે 7, 8, 10 વિભાગમાં કંઈક કીધું તું ભૂલી ગયો, પણ એ બધી જ સ્વચ્છ કરી નાખે, બધો કચરો ભેગો કરી એને બાળી નાખે, સ્વચ્છ કરી વસ્તુ પાછી એની એ જગ્યાએ મૂકી, પાછા ગાડીમાં બેસી જાય, પાછા ઘરે આવી જાય, બીજો દિવસ હોય જેનો વારો હોય એ જાય, અને આ રીતે કાયમ સ્વચ્છતાનું અભિયાન ચાલે છે. જો આટલા વિઘામાં એ કરતા હોય તો આપણા મંદિરો તો કેટલા નાના હોય છે, આવું આપણે ન કરી શકીએ? 5 બહેનો, 10 બહેનો, 3-3 બહેનો, 2-3 ભાઈઓ, હાવ નવરા તમે હાવ એમને બેઠા હો પાનના ગલે, ઘણા કે આપણા જાય ને આમ કોઈ સેવા કરતો, હા કરો એ તો તમારા ભાગની વાત, તમે ભાઈ, અરે ભાગ્ય આપણે બનાવવાનું હોય છે, આપણે સાવરણી લઈને મંદિર મંદિર વારવા આપણું ભાગ્ય બની ગયું, દૂર નથી ભાગ્ય બનાવવું, આપણા હાથની વાત છે. સ્વામિનારાયણમાં જાઓ તો એ ત્યાંના હરિભક્તો બધા નથી, કોણ કરે છે ત્યાં? સાંપ્રદાયિક મંદિરો બધા સાચવે છે, સનાતન મંદિર છે એને કોઈ સાચવતું નથી, સૌ પોતપોતાના સંપ્રદાયમાં સૌ સાચવે છે, સૌ સ્વચ્છતા કરે છે. સનાતન મંદિરો ગામમાં ઉભેલા, ઓલો હનુમાન એમ ને બિચારો ભૂખો ને તરસો, અને તેલ તેલ શનિવારે તેલ ચડાવવા જાય ને તો એવો ભરી મૂકે, હનુમાનજી કે હું આમાં આમાં હલવાઈ ગયો, નહીં તો હમણાં ઉપાડીને એક ગદા દઉં. તેલ ક્યાં રેડવું એ ખબર નથી, આખા માથે તેલ હનુમાનજી માથા ઉપર ચડાવી ગયું, રગેડા ઉતરે, ચડાવવું જોઈએ હનુમાનજી પ્રીતિ, તેલ શું છે? પ્રેમ છે, સંસ્કૃતમાં સ્નિગ્ધ વસ્તુ પ્રેમ કહી છે, પ્રેમ છે, હા, પણ આમ ન ચડાવાય, આખું મંદિર ખરાબ થઈ જાય. જ્યાં ત્યાં સિંદૂર ધોળે, હનુમાનજી પાછો શ્રીફળ વધારીને પાણી, દેવોને પાણી ઉડાડવાની જરૂર નથી, એ ગ્લાસમાં લઈ લો ને, છોકરો 300 થયો પીવડાવો થાય, શ્રીફળ મૂકે પછી પાછી લઈ લેવાય, કીડીઓ થાય, અને દેવ ઉપર હેલી જતી હોય, આપણને કીડી સહન ન થાય તો દેવથી સહન થાય? આ ભાવના જોયા બધી, જો હું ન સહન કરી શકું, પથ્થર જ્યાં સુધી જોઈશો ત્યાં સુધી તમને ભાવ નહીં જાગે, પણ સાક્ષાત મારા પ્રભુ છે, મારા ભગવાન છે, આવી આ મૂર્તિ નથી, આ એ સ્વરૂપ જ છે, આવી ભાવના જાગશે તે દિવસે આ બધું જે કરીએ છીએ એમાં પરિવર્તન આવશે. બગાડો નહીં મંદિરને, બગાડો, સ્વચ્છ ન કરો તો કાંઈ નહીં, પણ બગાડો નહીં. તમને સારું લાગે તો આજથી કઈ હમણાં બહુ જરૂરી નહીં, નથી પાછા વળી પાછા એમાંય કહેવા વળે કે હા આ તો કથા સાંભળી સાંભળીને, તમે જવા દેજો 5-25 દી, થોડું ભૂલાવા જજો કે કથા હતી, વળી કે હા એ તો કથામાં કીધું ને, હા ભક્તિ વાળા થઈ ગયા કોઈ આવી કે હાલ હું કે ભક્તિ તો હાવ આમ હું લઈ ગઈ, હા તમરા કાઢી ગઈ, એટલે
તારા ઘરમાં તમરો ગરી ગયો ને કાઈટ મતલબ નીકળી જાય એમ નહીં, આપણે પાછું આઈનું બધું આઈ નહીં લ્યો મારા તમારું તમને મુકતા જાય એમાં કરી ખંખેરી નીકળી જાય બહાર. કઈક સૂત્ર સારું લાગે તો લઈ જાય. મારી પાસે તો બે મંદિરો છે એટલે મને તો આ બધી આ વેદના છે મારી, એમ બધા મંદિરોમાં આ જ ઘસે. અને ઘણી જગ્યાએ તો આવે છે પૂજારીઓ એમ કે બહુ સારું તમે કીધું કે અમારે, અરે તમે મંદિર જોવો તો પૂજારી કઈ શું કઈ ગુનો કર્યો છે તમે ગામમાં પૂજારીને રાખી દીધા એટલે હું એ તમારો નોકર છે તે તમે કયો એમ એ બધું કરે, એને ઘર બહાર છે એને બધું એને પૂજા આરતી કરવું એની ફરજ છે, હા કેવું જોઈએ જો ન કરતા હોય, પણ બધું એટલો કેમ કરે યાર. તમે બધા આપણે બધાએ ગામમાં મંદિર બંધાવી હોય ને તો એની સ્વચ્છતા રાખજો. હવે જો તમને સારું લાગે આ વાત તો એક બ્રાહ્મણ તરીકે તમારે દક્ષિણા આપવી પડશે ને, દક્ષિણા તો દેવી જ પડે ને, હા લેવાનો જ દક્ષિણા. દક્ષિણામાં બસ આ જ આપજો, આ તમારો સંકલ્પ કરીને ઉઠજો કે આજથી અમે નિયમ લઈશું કે રામજી મંદિર હોય માતાજીને હોય બાપાને હોય જ્યાં હોય ત્યાં અમે દર્શન કરીને નહીં પણ ત્યાં જે કંઈ સ્વચ્છતા છે સ્વચ્છતા કરીને જઈશું. જેના મંદિર સ્વચ્છ હોય ને એના ઘર સ્વચ્છ હોય. અને અમારે ભાઈજી તો કહે કે જેના ટોયલેટ સ્વચ્છ હોય ને, જેના ટોયલેટ સ્વચ્છ હોય એના ઘર સ્વચ્છ જ હોય. બેનમાં સ્ત્રીમાં સ્વચ્છતા કેટલી છે જો એ જોવું હોય ને તો મકાનના ખૂણા જોઈ લેવા. હા મકાનના ખૂણામાં ક્યાંય રજ ન હોય તો સમજવાનું કે એનામાં સ્વચ્છતા છે, બાકી ઉપર ઉપરથી તો આમ તો વારીનો હવ નીકળી જાય. ખૂણે ખૂણા આમ બધું ન્યા જોવાનું છે. અમારે ત્યાં વાર્તા હોય પણ હું જોઉં પણ એટલે હું તો બધું અમુક બેનો તો આપણે પિત્તળનો તાંબાનો લોટો આપીએ તો એ હતો એવો ને એવો પાછો આપે, અરે પણ આના કરતાં વિછરતા જ મને આવડે, જરા આલજ ન આપે ને એની લોટો આપો. હું તો કહું મોઢે આઈ ન આવે તો કાંઈ નહીં, મારે ક્યાંય પાસે કાંઈ લેવું, એને લોટો છે ઊંટકું ઉજળો થઈ જાય. વસ્તુ બધી છે આમ થોડો વજન દેવો પડે ને ભાર દેવો પડે. આ નથી કરવું, જીવનમાં ભાર દેવો પડે છે કંઈક કરવા માટે. ભાર દો, આ કરવું જોઈએ, આ મારું કર્મ છે, હું ઈશ્વરનો છું, મારે હું ઈશ્વરનો દાસ છું. દાસ પણ હું જ્યારે આવે ને ત્યારે પછી બધું સ્વચ્છ રહે. આર્ત અધિકારીને સુખદેવને આજે શિષ્ય મળ્યા છે, લાયક પરીક્ષિતને આજે ગુરુ સદગુરુ મળ્યા છે. એક પછી એક ઋષિઓ આવીને પગે લાગ્યા છે અને હવે પરીક્ષિત મહારાજ આવે છે. પરીક્ષિત રાજાએ આવીને પ્રણામ કર્યા છે, સાષ્ટાંગ પ્રણામ કર્યા છે, ફરી દંડવત પ્રણામ એટલે ભગવાનને આપણું સર્વસ્વ અર્પણ કરી દીધું, કરી દેવું. અને દંડવત ત્યારે જ કરવા કે જ્યારે આપણે ભગવાનને આપણું બધું જ આપણે અર્પણ કરી શકીએ, પછી આપણે ઉપાધિ ન હોય, બધું જ ભગવાનને હવે આપણે અર્પણ જ કરી દીધું, દાન દઈ દીધું, પછી આપણે કંઈ એનું વિચારવાનું હોય એમ. દંડવત એટલે આ શરીર ભગવાનને સોંપી દીધું, હવે આની ઉપર તમારો, તમારે જેમ હલાવવું એમ હલાવજો. તમે કે ઊઠ તો ઊઠીશ, તમે કે આ કરતો હું એ કરીશ, હું નથી કરતો તમે કરો છો. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ્યત કર્મ કરોમિ તદખિલમ સંભોત તવારાધનમ. પ્રત્યેક મારી પૂજા છે, હે નાથ હે મહાદેવ હે કૃષ્ણ,
સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. અને પહેલું કામ કર્યું છે પરીક્ષિતે, પોતાનું પાપ જાહેર કરી દીધું. મેં આ કર્યું. આપણે છે ને પુણ્ય જાહેર કરી દઈએ છીએ. આપણે કોઈ, હું કે તમે, કોઈ પાપ જાહેર કરીએ છીએ ક્યારે? કોઈ ભૂલ, કોઈ ઝઘડો થયો હોય તો આપણે આપણી ભૂલ ન દેખાય. દેખાય પોતે પોતાની પાપ જાહેર કર્યું છે. આ તો ત્યારની વાત, હમણાંની આ થોડા વર્ષો પહેલાની. મોટી મોટી મૂછો, આ મૂછે જે હાથ દેનારો જાણે જો કચ્છનો નામ સાંભળે ત્યાં ભલે ભલાના ગાત્રો ઢીલા થઈ જાય. અને એને ખબર પડી કે સૌરાષ્ટ્રમાં એક તોરી રાણી, તોરી ઘોડી, તોરી તલવાર છે. વાતો બહુ સાંભળી. અને ઈ જાણે જો આવ્યો છે સૌરાષ્ટ્રમાં. એ આવ્યા ને ત્યારે પાઠ મંડાણો હતો, અલગ દળીનો પાઠ ચાલતો હતો. ઝીણા ઝીણા મંજીરા વાગતા હતા, એક તારો વાગતો હતો, કડતાલો વાગતી હતી, અને મધુર કંઠે એક પછી એક ભજનો થતા હતા. જાડે જો આવ્યો છે, આમાં ક્યાં હશે તોડી રાણી, તોડી ઘોડી, તોડી તલવાર? કેવી રીતે ઓળખું? અંધારું છે, ગમાણમાં બેસી ગયો, સંતાઈ ગયો, કોઈ દેખી ન જાય. ધીરે 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 રાત વીતવા લાગી છે, અખંડ ભજનો ચાલુ છે. ધૂણી રે ધખાવી વેલી હે અમે તારા નામ, ધૂણી રે ધખાવી વેલી અમે તારા નામ. ખાવી બેલી અમે તારા નામની, ઓ ધૂણી રે ધખાવી અમે તારા નામ, અમે તારા નામની અમે તારા નામની અલખ નામની, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, ધૂણી રે ધખાવી પણ જ્યાં જાય ને ત્યાં અહીંયા ઘોડો હતો, એ હણહણાટી મેળો કરવા હો. એટલું જ નહીં પણ તોડાવી નાખ્યા ખીલા. કોઈ કીધું કે ઘોડો કેમ બોલે છે, જાવ તો જરા જુઓ તો. એ આવ્યા છે, ઘોડે તોડાવી નાખી છે સાકર દોરવી. કોઈ દેખાતું નથી,
વળી પાછો લઈને ખીલો આમ કરીને માર્યો. પણ એ વખતે જાડેજો ત્યાં હતો, અંધારું હતું, ખબર ન હતી. આમ હાથ હતો ને હાથમાં ખીલો વાગી ગયો અને એક ઉકારો ન કર્યો. આંગણે મૂડીને આવ્યો, તન મન થી તરસોડાયો, મારગ મારગ તરસુર લાગી જીવને. ઠાકુર તારા નામની દખાવી મેલે, અમે તારા નામની દખાવી મેલે, અમે તારા નામની, અમે તારા નામ. રાધે શ્યામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ 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 સીતા રામ રામ રામ, રાધે શ્યામ 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 સીતા રામ રામ રામ, શ્યામ શ્યામ સીતા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ, 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, 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 સીતા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ, 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, સીતા રામ, સીતા રામ રામ 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 રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, 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 સીતા રામ રામ રામ, 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ,
राधे श्याम 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 राधे श्याम 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 सीताराम राम राम सीता राम 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 राधे श्याम 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 राधे श्याम श्याम एक भजन बे भजन त्रण भजन पची तो आरती थे इन प्रसाद वितरण थाय छे पण पाठ में एवो नियम के जेटली व्यक्ति एटलो प्रसाद पूरो थई जाय प्रसाद वैधो छे आज जो कोई छे अहींया अने फानस लईने आम नीकळ्या छे अने फरता फरता आव्या छे ઘોડો કઈ બોલતો તો કેમ શું છે જરા ચાલો ત્યાં પણ અને ત્યાં જ્યાં ફાનસ કર્યું ત્યાં તો જોયો છે પેલો મુછાળો જાડેજાન જોયો કોણ છે ભાઈ કચ્છનો રાજા છું જેસલ જાડેજો નામ ઓહો તો અહીંયા કેમ અહીંયા શું કામ મેં હાંભળું આઈડી તોડી રાણી તોડી ઘોડી તોડી તલવાર તો પણ એટલા માટે આટલું બધું દુઃખ સહન કર્યું હોય ને એમાં શું તોડી રાણી ના હું તોડી આ ઘોડી અને તોડી તલવાર આ જોઈ ને તમે હાલો એ ત્રણેયને લઈને નીકળો પણ રસ્તામાં આવ્યો ખરાબ વિચાર અને ત્યાં તો પછી એને સતી હતા દેવીના દર્શન થયા હો અને પછી તો એ વખતનો સમય એને નાવમાં બેસી જાય છે અને નાવમાં બેઠા પણ જ્યાં થોડી નાવ આગળ હાલી ત્યાં ડગમગ મીંડી થવા ઈરે કાયાનો કિયો રે ભરોસો ડગમગ જોલા ખાઈ રે માઈલો અને મહિંડી નાવ આમથી આમ હલવાન મહિંડો બીવા હવે આમાં શું થાય ત્યારે તોરલે કીધું કે અરે જેસલ આવો મળદ મુછાળો થઈને તું આમ બી રહ્યો છે મોત હામે દેખાઈ જાય અને હામે મોત દેખાઈ જાય ને ભલભલાની મૂછડા વાળ ઉતરી જાય મહિંડો થર થર ધુજવા અને એ વખતે તોરલે કહ્યું કે જાડેજા આ વજન બહુ વધી જાય ને તો ડૂબી જાય જો વજન ઓછું કરી નાખીએ તો તરી જવાય મતલબ આ નાવમાં તો કાંઈ નાવમાં ન ભર્યું તો કાંઈ નહીં આ શરીર રૂપી નાવમાં બહુ ભર્યું છે ખાલી મંડ કરવા જો તારે બચવું હોય તો અને એ વખતે પછી મહિંડો એક પછી એક વજન મહિંડો ઉતારવા પાપ તારો પરકાશ એ જાડે જા હવે ધર્મ તારો સંભાળ રે એ તારી બેલડીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જા રે એમ તોરલ કે છે તારો પરકાશ જાડે જા ધર્મ તારો સંભાળ રે તારીને ઉડવા નહીં દઉં તારી નાવડીને ઉડવા તોડી જેટલા મથે જાવાણ સતી રાણી એ જેટલા મથે જા વાળ રે
पटला ते अकरम में करा सती एटला रे अकरम में करा थोड़ा दे जी जे अधिकार आप तारो प्रकाश जाड़े जा धर्म तारो हम भार रे तारी नावड़ी ने बुड़वा नहीं दऊ तारी नावड़ी ने बुड़वा नहीं दऊ तोड़ी सरो वन के रावण ने मारिया मैं वन के रावण ला मारिया थोड़ा दे उजिरे यम जाड़े तो तो तोरण त्रण नर तारिया सठियो सदी पण तोर तोरण त्रण नर तारिया सठियो सदी ए पण देसल जगनो तो लटो ए यने पलमा की धोके एक पाप लूटी कुमारी जान सती में तो लूटी कुमारी जान रे मैं तो बेन रे भाणे जाने मारिया मैं तो बेन रे भाणे मारिया छोड़ा दे ओजीरे पापी जेस कैसे ओजीरे गायो ने मारी बेन भाणेज ने मारा जानू लूटी केटलू नथी हूँ नथी कहलू જેટલા વાળ એટલા કર્મ કર્યા અને જ્યાં ધીરે 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 આ મૈંડો ને બધું ખાલી કરવા નાવડું સ્થિર થઈ ગયું અને સામે કિનારે પહોંચી ગયો જાડેજાએ પાપ જાહેર કર્યું જાહેર કરવું પાપ એ પ્રાયશ્ચિત છે આજે પરીક્ષિતે સર્વપ્રથમ આ જ કર્યું છે પોતે પાપ જે કર્યું છે જાહેર કરી દીધું છે મારાથી આ ભૂલ થઈ ગઈ છે બાપજી સાત દિવસ પછી મારું મૃત્યુ છે
આમાંનો કોઈએ મારો હાથ નથી પકડ્યો, મેં મારા જીવનમાં કાંઈ નથી કર્યું હો, મારો ઉદ્ધાર કરો, મારા તમારા વતી સુખદેવજીને પ્રશ્ન કર્યો છે કે જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ, જીવ માત્રનું કર્તવ્ય શું છે, એને કોથી કોની કથા સાંભળવી, કોનું નામ સ્મરણ કરવું, કોનું કીર્તન કરવું, આ બધું મને બતાવો. પરીક્ષિતે જે આ શરણાગતિ લીધી છે ને, અત્યાર સુધી સુખદેવજી એક શબ્દ નથી બોલ્યા ને, હવે પરીક્ષિતને કહે છે કે રાજન તું શા માટે ગભરાય છે, કેટલા દિવસ છે? 7 દિવસ ને. ઓહો, એ રાજન હજી 7 દિવસ બાકી છે ના. રાજન હું તારી પાસે લેવા નથી આવ્યો, હું તને દેવા આવ્યો છું. હે રાજન, મને જે આનંદ મળ્યો છે હું આનંદ તને દેવા આવ્યો છું, અને મને જેના દર્શન થયા છે એના દર્શન કરાવવા હું આવ્યો છું તારી પાસે. રાજન તને શું કહું, મારા પિતાજી તો હજી દિવસમાં એકાદ વાર બોર ખાતા, બાદરાયણ કહેવાણા, મારું આ વસ્ત્ર ક્યાં પડી ગયું એ પણ મને ખબર નથી હો, રાજન 7 દિવસ છે ના, મને જે પરમાત્માના કૃષ્ણ પરમાત્માના દર્શન થયા છે ના એના હું તને દર્શન કરાવી દઈશ હો. હે રાજન, બસ આટલું ધ્યાન રાખ, જે સમય ગયો છે એને ભૂલી જા, ભૂતકાળ ભૂલી જા, ભવિષ્યની ચિંતા નહીં કર, વર્તમાનમાં શું કરવું બસ. ગીતા આજ કહે છે ભૂતકાળ ભૂલો, ભવિષ્યની ચિંતા નહીં કરો, વર્તમાન જેનું સુધરે એનું જીવન સુધરે. આજે આપણે ઝઘડાઓ થાય છે તો કેનાથી થાય છે, જૂનું પાછું ઉખેડીએ ને ભૂતકાળનું યાદ કરીને, ભૂતકાળને હવે ગયું શું ગયું, ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા નહીં. શું કામ ચિંતા કરીએ, જે થવાનું છે જે સમય એ થવાનું છે, ભવિષ્યની ચિંતા નહીં, વર્તમાનમાં શું કરવું. 6 વાગ્યા પછીની ચિંતા છોડી દઈએ, 7 વાગ્યા પછીની ચિંતા છોડી દઈએ, વર્તમાન જ નહીં સુધારે એનું ભવિષ્ય ક્યાંથી સુધરશે? ભૂતકાળને જે યાદ કરે, ભવિષ્યની ચિંતા કરે ને વર્તમાનને સાધે ને એનું બધું બગડે. વર્તમાનનું કર્તવ્ય શું છે, અત્યારના વર્તમાનમાં મારે શું કરવાનું છે, બસ આટલું કરે ને વર્તમાનને સુધારી લે એનું બધું સુધરી જાય. પણ આપણે છે ને તે ભૂતકાળે બહુ યાદ કરીએ છીએ, ભવિષ્યની ચિંતા કર્યા કરીએ છીએ. કબીર સાહેબને કીધું કે તમે એમ કહો છો કે તમે તો બધાને માનો, તો કે હા માનું. પેલા મૌલવીએ તો કીધું કે તો પછી તમે મારા ભેગા આવો તમે નમાજ પઢવા. કબીર કે હા આવું ને, મને શું વાંધો, આવું હાલો. એ મસ્જિદમાં ગયા મૌલીની સાથે, મૌલિયાના મોલાના સાથે વજુ કર્યું, હાથ પગ ધોવે ને વજુ કીએ ને, એ વજુ કર્યું ને પછી અંદર ગયા ને પાથરનું પાયથરું બેયે. નમાજનો ટાઈમ થયો એટલે કબીર સાહેબ એ બેસી ગયા અને મૌલાના એ બેસી ગયા.
મોલાના નમાજ મીંડા પડવા, કબીર સાહેબ આમથી આમ આમથી આમ જોવે ને બસ બેઠા છે આસન ઉપર. નમાજ પૂરી થઈ એટલે મોલાનાએ કીધું કે તમે કબીર સાહેબ, તમે તો કહેતા હતા કે હું નમાજ પઢીશ. હા તો પણ હું ક્યાં ના પડું, હું પઢવા જ આવ્યો, નમાજ પઢવાનો જ. તો પણ તમે મારી સાથે તો પઢી નહીં, મેં નમાજ પૂરી કરી લીધી. ત્યારે કબીર સાહેબે મોલાનાને કીધું કે મોલાના વાત સાચી છે, તમે નમાજ નથી પઢી, તમે કેવલ બધા શરીરની એની જે ક્રિયાઓ કરી છે, બાકી તમારો ઘોડો છે ને ખોવાઈ ગયો છે ને, એથી મનથી તો તમે આ મસ્જિદમાં નહોતા, બાર ઘોડો ગોતતા હતા. તમારું મન છે નમાજમાં નહોતું, શરીર જ હતું, ખાલી શરીર ક્રિયા કરતું હતું. મનથી તમે કોઈ નમાજ નથી પઢી. અને તમે જો મનથી નમાજ ન પઢી હોય તો તમે મને કેમ કહી શકો નમાજ પઢ? મારું તમારું આવું છે, શરીરથી બેસીએ છીએ પણ મનથી નથી કરતા. એ મનથી વસ્તુ ન થાય એમાં બેસવું જ નહીં. આપણને ચિંતા છે ને ઘરની, ખેતરની, ધંધાની, ઓફિસની, નીકળી જાવ ને એના કરતા એ પૂરું કરી લો ને યાર. હવારના ભૂખની શિરાવાની ટેવ હોય ને શિરાવો શિરાવીને જવું, ગમે એવું હોય, પૂજા હોય તોય શિરાવશો નહીં. તમારું મન શિરામણમાં રહે, આજ શિરાવ્યું નહીં, શિરાવ્યું નહીં, શિરાવ્યું નહીં, શિરાવ્યું નહીં. પૂજા આખી પૂરી થઈ જાય પણ શિરાવ્યું નહીં, નહીં ચોટે મન. ફિલ્મ જોવાની ટેવ હોય ફિલ્મ જોઈ લેવું પેલા, પછી કરવી મારા. હારી સિરિયલ વહી જાય ને ટાઈમ બહુ મોડું થઈ ગયું હોય, સિરિયલનો ટાઈમ થઈ ગયો હોય, આ બાજુ ભજનનો ટાઈમ થઈ ગયો હોય, પાઠનો ટાઈમ થઈ ગયો હોય, આરતી કરવાનો ટાઈમ થઈ ગયો હોય, સિરિયલ પહેલા જોઈ લેજો તો સિરિયલ થાય બધું. સિરિયલ પહેલા કે જોઈ લેજો તો જ સિરિયલ થાય બધું, નહી તો સિરિયલ નહીં થાય. મનને મારીને કાંઈ ન કરવું, પરાણે ન કરવું. અને એથી તો મહાપુરુષો કહે છે, ગુરુ શરણાનંદજી કહે, અરે બાપુ પણ કહે આ જ વસ્તુ કે આખો દિવસ તમે કાંઈ ન થાય કાંઈ નહીં, કાંઈ તમે તમારું કર્તવ્ય કરો, પણ સાંજ થાય ને પછી રાત્રે પણ જ્યારે પણ તમને ટાઈમ મળે 5 મિનિટ 10 મિનિટ ત્યારે માળા લઈને હરિનું સ્મરણ કરી લેવું, તમારી આખા દિવસની પૂજા થઈ જશે. ગુરુ શરણાનંદજીના શબ્દો, 5 મિનિટ જ ખાલી બસ બેસીને હરિ સ્મરી લો. જીવનું આ કર્તવ્ય છે હરિનું સ્મરણ કરવું. એથી ભૂતકાળનું ભૂલો, જો સ્વાધ્યાય કર્યું હોય સાચો તો ભૂતકાળને યાદ ન રાખતા, ભવિષ્યની ચિંતા ન કરતા, ભવિષ્યમાં શું થશે શું થશે ભવિષ્યનું છોડો, વર્તમાનને સાધી લો, અત્યારના શું કરવાનું છે. પણ જમવા બેહને હાઈના મળશે કે નહીં એ શું કામ આપણે, પણ અહીંયા હાથીને કીડીને કણને હાથીને મણ મળી જાય છે. આ હાવજને કેટલા કેટલા લાખની થાળીઓ મળે, લે આપણે તો કાંઈ નથી જોઈતું. આપણે લગ્નમાં બહુ બહુમાં કેટલા રૂપિયાની થાળીઓ, 1500 રૂપિયાની 2000ની રાખીએ, ઓલો 10-10 લાખની 25-25 લાખની થાળી ખાઈ જાય. એને જો એ મળી જતી હોય તો મને તમને મારો હરિ ભૂખા રાખશે? કેટલી રોટલી જોઈ, 3 રોટલી જોઈ કે 5 રોટલી જોઈ, બહુ સારું શરીર હોય તો 25 રોટલી જોઈ, એથી વધારે તો ન જ જોઈ ને. એ દેખાવામાંથી નીકળજો, 1500 રૂપિયાની થાળી રાખવાની જરૂર નથી, 150 વાળી થાળી રાખો. અને એ 1500 જે વાપરવા છે એમાંથી 150ની થાળી કરીને જે વૈધું હોય ને, જે કોઈ ભૂખા સુઈ જતા હોય ને ત્યાં જાય અને અન્નદાન કરી આવજો. કોઈને દવાની જરૂર હોય તો એને દવા દઈ આવજો. એ દેખાડા કરોમાં આ નાના લોકોને બહુ તમારી પાછળ ઢેડાવવું પડે. એકે કર્યું એટલે બીજો કરે, બીજો કરે એટલે ત્રીજો કરે, ઓણે કર્યું એટલે આપણે કરવું. આવું કાઢો. આ વખતે આજે બુંદી આપણે એના ઘરે કોઈને ગયા ને બુંદી દીધી દીધી, પછી બીજી વાર જાય એટલે આપણને બુંદી જ મળે એવું છોડી દેવું જોઈએ.
જે મળે તે કેવડા કેવડા દેખાવા કરે સાહેબ. હેલિકોપ્ટરમાં સારું છે દીકરાઓને, પણ આપણે બહુ રાજી થઈએ પણ કોકના દીકરા તમે આટલા પુષ્પ વૃષ્ટિમાં આટલા હેલિકોપ્ટરના પૈસા દઈ દીધા, એ કોક દીકરીનો કરિયાવર થઈ જશે. દીકરા દીકરીને તમે લગ્ન કરી અને એના ઘરે મોકલશો ને, એ લક્ષ્મી નારાયણનું મંદિર બંધાવવાનું પુણ્ય મળશે. પ્રાણ પ્રતિષ્ઠા છે તમારી આ સીતારામની, આ લક્ષ્મીનારાયણની, આ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા છે. જો કોઈનું ઘર બંધાય, કોઈના વિવાહ થાય દીકરીના દીકરાના, આપણા સમાજના છે, આપણા જ ભાઈઓ છે. ઠીક છે, આપણે આપણા સમાજનું કરીએ, જરૂર કરવું જોઈએ, જ્ઞાતિ જ્ઞાતિનું કરે, પણ પૂરા સમાજમાં શિયારામમય સબ સબ જગ જાનીન કરો પ્રણામ જોરી જુગપાની. ફરી કહું, દ્વાદશ શ્રાદ્ધ કરવું જોઈએ, પણ એની પાછળ પછી વધારે જમણ પાંચ બ્રાહ્મણો, ત્રણ બ્રાહ્મણો, એક જ બ્રાહ્મણને જમાડી દો અને પછી એમાંથી જે કંઈ વધે તમને યોગ્ય લાગે ત્યાં વાપરી દો. કરવાની આજે આપણે આ જરૂર. સમૂહ લગ્ન થતા હોય તો સૌથી પહેલાં જે આગેવાન હોય એણે કરવા જોઈએ, એ કરશે તો બીજા એની પાછળ આવશે. આ બતાવવા, પણ આપણે પાછા એવા ને, એ તો કરે જ ને, એટલે એને એને કર્યું છે તો તમે હવે એની પાછળ કરો ને યાર. કઈ ભવિષ્યની ચિંતા નહીં, વર્તમાનમાં બસ શું કરવું, વર્તમાન સુધારવું. હે રાજન, વર્તમાન સુધરે એનું બધું સુધરે છે. સુખદેવજી હવે પરીક્ષિત રાજાને કથાનો પ્રારંભ કરવા જાય છે. અત્યાર સુધી કોઈને દ્રષ્ટિ નાથી આપી, પરીક્ષિતને બ્રહ્મ દ્રષ્ટિ આપી છે, મંત્ર દીક્ષા આપી છે, અને મંત્ર દીક્ષા આપી અને જ્યાં પોતાનું વરદ હસ્ત પરીક્ષિતના મસ્તક ઉપર જ્યાં મૂક્યો છે, એ જ વખતે બ્રહ્મ ભાવ થઈ ગયો. અને પરીક્ષિતજીએ જે કથા સાંભળી છે બ્રહ્મ ભાવથી સાંભળી છે. સાત દિવસ બેઠા એ બેઠા, નથી એને ભૂખ લાગી, નથી તરસ લાગી, બધું છોડીને બેસી ગયા. અને ત્યારે તો સાતમા દિવસે એનો મોક્ષ થયો, સ્પર્શ દીક્ષા કરી છે, મંત્ર દીક્ષા આપી છે. અને કથાનો પ્રારંભ કરે, બે મિનિટ કંઈ કહેવાનું છે તો ભાઈ કહેશે, શ્રી દ્વારિકાધીશ કી, બોલીએ શ્રી સુરપુરા દાદા કી, આય શ્રી સતી મા કી. અને ખોડિયારમાંની જે આપણે એવી બોલવીશ, પેલા એક તમને બોલ દઉં પછી તમે બધા આનંદમાં આવી દઉં ને, એવી આપણે જે બોલવાની છે. આજે રાત્રે ખોડિયાર નાટક મંડળમાં ગાયું માટેનો ફાળો કેટલો કહીશ, 1,81,000. ખોડિયાર માતા કી, અત્રે ભગવાન શ્રી ભાગવત ભગવાનના આ કથા મંડપમાં અમારા આમંત્રણે, ગોરસિયા પરિવારના આમંત્રણને માન આપેલ, બહાર ગામથી પધારેલ મહેમાનો, આજુબાજુના ગામેથી પધારેલ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોનું ગોરસિયા પરિવાર તરફે હું હાર્દિક સ્વાગત કરું છું. અભિનંદન, નમસ્કાર. અર્ધે આપણે જ્ઞાન યજ્ઞ કથા પરિપૂર્ણ થઈ ગઈ છે અને હવે અર્ધી જ બાકી ગણાય. તો જે
ગોરસિયા પરિવારને કોઈ પણ ભાઈઓ તથા બહેનોને બપોર અથવા તો સાંજનું જે લોકોને અન્નદાન આપવું હોય એ તાત્કાલિક સ્ટેજ ઉપર લખાવી દે, કાર્યાલયની અંદર લખાવી દે. આમાં અન્નદાતા એવા એક ટાઈમના અન્નદાતા ડાયાભાઈ દેવજીભાઈ ગોરસિયા, લવજીભાઈ ગોરધનભાઈ ગોરસિયા, સ્વર્ગસ્થ રામજીભાઈ માંડાભાઈ, હસ્તે અશ્વિનભાઈ, 5555 રૂપિયા. હો ભાઈ, આ એક ટાઈમના અન્નદાતા. શૈલેષભાઈ તુલસીભાઈ ગોરસિયા, મહેશભાઈ રત્નભાઈ ગોરસિયા, સ્વર્ગસ્થ વલ્લભભાઈ અર્જણભાઈ, હસ્તે અર્જણભાઈ, ધવલભાઈ વિઠ્ઠલભાઈ ગોરસિયા, દિનેશભાઈ તથા વિઠ્ઠલભાઈ રવજીભાઈ ગોરસિયા, 5555 રૂપિયા. રામ જન્મના દિવસનું બપોરનું ભજન સ્વર્ગસ્થ આંબાભાઈ કાનાભાઈ ગોરસિયા, હસ્તે રમેશભાઈ આંબાભાઈ ગોરસિયા, 5555 રૂપિયા. રામ જન્મના દિવસનું સાંજનું ભોજન દિવાળીબેન આંબાભાઈ ગોરસિયા. જો કાલ કે પમદી મારી ભૂલ થઈ ગઈ, તે ગૌલોક સીધાવેલા મેં દિવાળીમાં બોલી ગયો હતો, અને દિવાળીમાં જે જીવતા હે એટલે મળશે ને ત્યારે ગૌલોક જ સીધાવાના હે. કાલ હું બોલી ગયો તો ભૂલ થઈ. દિવાળીબેન આંબાભાઈ ગોરસિયા, હસ્તે જાગાભાઈ આંબાભાઈ ગોરસિયા, 5555 રૂપિયા. વિનોદભાઈ શિવાભાઈ ગોરસિયા, રામ જન્મનું જમણવાર એકવાર 5555 રૂપિયા. સ્વર્ગસ્થ મૂળીબેન નરસિંહભાઈ ગોરસિયા, હસ્તે ગોવિંદભાઈ નરસિંહભાઈ ગોરસિયા, 5555 રૂપિયા. ચકુભાઈ આંબાભાઈ ગોરસિયા, આ લોકો અન્નદાતા છે. આ ધર્માદાની ફાળાની જે યાદી છે રાત્રિની, એ હવે આપણે બપોર પછી લઉં, શાસ્ત્રીજીનો જાજો ટાઈમ લેવો નથી. અને ગોરસિયા પરિવારને ખાસ નમ્ર વિનંતી, થોડોક સાથ સહકાર આપે, અને અન્નદાતાઓને જે કોઈને નોંધવાનું હોય એવા કાર્યાલયની અંદર તાત્કાલિક નામ નોંધાવી દે. કાલ સાંજ સુધી જ છે ભાઈ. આ બધા બેનો વિપળાઈ ક્યાંના છે? ગામના જ છે? હે, અહીંથી કોઈ જવાનું જ નથી હો, પ્રસાદ લીધા વગર. હા, તમારે બહાર જઈને બે હોય તમ તાર બે હો, કંઈ બંધાણ હોય બીડી પી આવો, પાન ખાઈ આવો, માવા ખાઈ આવો. બાકી અહીંયા તો બાવા જ બનાવવાના. તમ તારે જે હળવો પગ કરવા જવો હોય, લાંબો વાહું કરવા જવો હોય, ટૂંકો વાહું કરવા જવો હોય, લાંબો પગ કરવો હોય, હા જેમ કરવું એમ. પ્રસાદ લીધા વગર આ નાકાથી લઈને આ બાજુ જ બધાને વાળવાના છે. ખબરદાર, આપ કોઈ ગયા તો સ્વયંસેવકો શું કરે, લાકડીઓ લ્યો, પણ વિનંતી કરજો, ડરાવવાના જ છે. હા, કડવાનું નથી, ફૂફાડો મારવાનો. આપ સૌને વિનંતી છે, આપ પ્રસાદ લઈને જાઓ. અને આ નગરનો હોય, આ તો ઘર આંગણું હોય, આપણા આંગણામાં હોય, અને આપણે અહીંથી વહી જવાય એમને. તમે આવું છોડી દો, આવી માનસિકતા હવે મૂકો કે આપણે આ ધર્માદાનું નથી, આ કાંઈ અન્નક્ષેત્ર થોડું ખોલ્યું છે, અહીં તો પ્રસાદ છે ભાગવતજીનો. હા, અન્નક્ષેત્ર નથી ખોલ્યું, આ કંઈ ધર્માદાનું નથી, આ કંઈ માગી માગીને ભેગા કરીને એમને, આ એક પરિવારની કથા છે. અને પરિવાર તમને બધાને પ્રસાદ લેવડાવે છે. હા, ભોજન કે તો હું હજી હું પણ કહી દઉં કે નાખો કુતરાને. નરસિંહ મહેતા નીકળ્યા, નરસિંહ મહેતાને કીધું કે લ્યો મારા રોટલો, તો નાખ કુતરાને. પણ જો એમ કીધું હોય કે લો આ પ્રસાદ, તો પછી કોઈ પણ હોય હું લઈ લઉં. એમ તમારે બધા અહીંથી પ્રસાદ લઈને જ જવાનું છે. બપોરની કાંઈ ચિંતા કરવાની જ નથી, ઘરે તાળા મારીને જ આવવું. એટલે પુરુષો અહીંયા આવી જાય, બાળકો આવી જાય. હા, આપ સૌને ગોરસિયા પરિવાર વતી હું વ્યાસપીઠથી તમને અપીલ કરું છું આપ સૌને. અને તમે જેટલા ભોજન જેટલા પ્રસાદ લેશો ના, એટલા સૌથી વધારે રાજીપો તો તાહે આ સુરાપુરા બાપાને સતી આઈને. અને સતીમાં એટલે તો અમારા બ્રાહ્મણ કુળની છે, મને ઇતિહાસ કહેતા હતા.
અને બાપાની પાછળ સતી આવી ગયા છે. ભાઈ બનાવેલો, બેન ભાઈનો સંબંધ હતો. એટલે આ ખૂણને બ્રાહ્મણ હેરે તો પહેલાથી નાતો છે. હા, અમારી હેરે તો પહેલાથી નાતો છે. એટલે સૌથી વધારે તો અમારી આ માં રાજી થાય, અને જેની માં રાજી થાય ને એના દીકરાઓ હંમેશા, એના બાળકો દીકરીઓ હંમેશા ખુશી થાય. આપણે શું કરવું છે? એનો રાજીપો જોઈએ છે ને. આ બધા કૃપા કરીને બધા પ્રસાદ લઈને જાજો હો. અને તમે બધા જેટલા એ પ્રસાદ લેશો, આ પરિવાર તો જરૂર, આ બુજુર્ગો છે એ બધાને પણ આનંદ થશે કે હો, અમારા અહોભાગ્ય છે કે આટલા બધા હરિભક્તોને, વૈષ્ણવોને, બ્રાહ્મણોને અમે કે દિવસે ભોજન કરાવત. કેટલો આ બધાને આ ગર્વ થતો હશે. એ કોઈ બોલતા નથી, પણ બધાની આંખમાં બધાને એક ઉમંગ છે, ભાવ છે, પ્રેમ છે, છોકરાઓ તરફનો એનો આદર છે, અને માનસિક મનોમન બહુ રાજી થાય, અને બધાના આશીર્વાદ સાથે છે ત્યારે તો આ કાર્ય દીપી ઉઠ્યું છે. હો, આ વડીલો બધા છે બધાનું, અમુક બુજુર્ગો જે શરીરની પહેલેની હિસાબે નથી આવતા, પણ શરીરથી ત્યાં છે, મનથી તો અહીંયા જ છે. હા, એમને પણ રાજીપો છે. તો આપ સૌને વિનંતી છે, તમે જરાય થોડી બપોરની ઉતાવળ કર્યા વગર, હજી તો હમણાં તો હું કહું છું, ભૂતકાળનું છોડો, ભવિષ્યની ચિંતા ન કરો. ચિંતા નહીં કરો તો અહીં પ્રસાદ મળી જાહે. પેલો રાજા અને પ્રધાન એકવાર ગયા જંગલમાં. હવે એમાં જતા જતા બહુ મોડું થયું, થાકી ગયા. પછી બિરબલ કે હું ભૂલી ગયો છું, પણ પ્રધાનને કીધું કે આપણે હાલો ને કંઈક ગામમાંથી લઈ આવીએ. પ્રધાને કીધું કે નહીં, તો મારો ઠાકોર મને આપી જાય. અરે પણ અહીંયા કોણ આપી જાય અત્યારના? પ્રધાને કીધું કે તો ઠીક છે, તમે જાવું જ જાઓ. પ્રધાન બેસી ગયા ઝાડવા નીચે. રાજા છે એ ગયા છે. એ રાજા ગામમાં ગયા, અને ગામમાં જઈને કોઈ બે ચાર ઘર હતા ત્યાં જઈને કીધું કે ભાઈ અમે આમ નીકળ્યા છીએ યાત્રામાં, ભૂખ લાગી છે, મારી સાથે મારો પ્રધાન છે, કંઈક થોડું અમને જો ખાવાનું આપો તો પછી અમે વિરામ કરીને આગળ જાય. તે આમ કરીને બધું માગીએ, એવું માગીને અહીંયા તો આ પ્રધાન તો બેઠો બેઠો રામ 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 કરે. રાજાએ આવીને કીધું કે આ રામ રામ કરે કાંઈ ન બળે, કંઈક આવ્યો હોત તો આપણે ખાવાની મળત ભેગું, આ તો હું તારા માટે થોડું અડધું લાવ્યો છું. ત્યારે રાજાને પ્રધાને કીધું કે હું રામ રામ કરું છું, તમે એમ કહો કે રામ રામ કરે હું વળે, આ રામ રામ કરું છું, તમારા જેવો રાજા એક પ્રધાનની માટે થઈ અને ખાવાનું લાવતો હોય તો આથી બીજું શું હોય? હું એક પ્રધાન, મારે તમારી સેવા કરવી જોઈએ, એની બદલે તમે મારા માટે થઈને ભિક્ષા માગી આવ્યા, આ રામ નામનો પ્રભાવ નહીં તો શું છે? તો બધું સાંભળું નકામું યાર. ભવિષ્યની હું કામ ચિંતા કરો, વર્તમાન સુધારી લો ને. અહીંથી બહાર નીકળશું ને કોને ખબર ઠોકર આવીને પડી ગયા તો કાંઈ નક્કી છે. અમારા બાપા તો બહુ બહુ બીમાર પડી ગયા, મને ફોનમાં તો એમ જ કીધું હતું કે જયંતિભાઈના પિતાશ્રી, એ કે બહુ કાંઈ નથી, ભૂવાઈ ગયા બહુ, ખાલી તો એમ જ એમ તો પછી ખબર પડી કે એમને 5 દિવસ આઈસીયુમાં રાખ્યા હતા, અને જાય એમ જ હતા. એ કે પોતે એણે કીધું કે હું જાઉં તો એ કથા કરજો, આ એનો સંકલ્પ છે બધા વડીલોનો. અને જુઓ હજી હજી હમણાં કાલપ્રમથી પણ એને તો કે હવે જે થાય, જાવું તો મારા અહીંયા કથા મંડપમાં જવું છે, બાકી ઘરે જઈને બેસીને કથા છોડીને ઘરે જઈને શું કરવાનું છે? આ એમનો ભાવ છે. આ બધું ઠાકોરજીની દયા છે કે આ બધા જે છે ને, જે કંઈ એ વડીલો પણ એમની આજે હયાતીમાં જ આ કથાથી વધારે રાજી થયા છે, કારણ કે એની હયાતીમાં. પછી ખબર નહીં કથા થાય કે ન થાય, સારું છે થાય તો, પણ આપણે જીવતા જ બધું આ કરી લઈએ ને બહુ સારું છે. પછી ફોટા ઉપર હાર ચડાવે અને આપણે ફોટામાં બેહીને સાંભળવી પડે, એના કરતાં જીવતા સાંભળી લો ને. વિદુરને ભાજી ખવડાવી છે ઠાકોરજીને? ખવડાવી હે, હાડા 11 થયા છે, હજી 11:33 થઈ છે મારી ઘડિયાળમાં. તમારી ઘડિયાળમાં કેટલા થયા જોઈ લ્યો તો? 11:30 થયા ને. ખવડાવી છે ભાજી?
હવે જમવાનો ટાઈમ હોય ને આપણે વિદુરની ભાજી ન ખવડાવી દે, પણ થોડીક આગળની થોડીક કથા લઈને પછી દ્વારિકાનાથ તમને મોડું નહીં થાય ને? કેટલા વાગ્યા સુધી છૂટ આપો? 12:30 સુધી. ઓહો, વાહ વાહ, જો આ ઉદારતા બેનોની. ઈશ્વરને આપવાનો સમય જ છે, એવો સમય આપો. ભગવાન કે મને તું થોડો સમય આપ, સારું છે, પણ મીઠા જળના મૂળ નહીં ખાવો. હું 12:15 વાગે તમને છોડી દઈશ, બનશે તો 12 વાગે જ છોડી દઈશ. પણ આજે 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 આજ ગોરસિયા પરિવારના આંગણે ઠાકોરજી દ્વારિકાનાથ ભાજીન શાક ભાજીન રોટલો ખાવાનો છે, એટલે બપોરનો ટાઈમ છે ને ભાજી હાલો મૂકી દે જલ્દી. સુખદેવજી હવે કથાનો પ્રારંભ કરે છે. સુખદેવજી પરીક્ષિતને આ કથા કહે છે, મંત્ર દીક્ષા આપી છે, સ્પર્શ દીક્ષા આપી છે, પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા. પછી તો સુખદેવજીને પ્રશ્ન કર્યા છે કે જેનું મરણ નજીક આવ્યું એને શું કરવું જોઈએ, એનું કર્તવ્ય શું છે. સુખદેવજી કહે છે, રાજન તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. અંતકાળ આવે ત્યારે 3 દોષ થાય છે, વાત, પિત્ત અને કફનો. મૃત્યુની વેદના ભયંકર છે, એથી હંમેશા મૃત્યુને યાદ રાખવું. જે મૃત્યુને યાદ રાખે છે ના, એની મોક્ષ ગતિ થાય છે. હે રાજન, ઘણે ભાગે મનુષ્યનો સમય એમને પસાર થઈ જાય છે. કોઈનો રાત્રે નિદ્રા કરવામાં, કોઈનો વિલાસ કરવામાં, કોઈનો ધન કમાવામાં, કોઈનો કુટુંબનું ભરણ પોષણ કરવામાં, કોઈનો એમને હાવ એળે એમને સમય વહી જાય છે. કોઈનો ન વાંચવાનો વાંચવામાં સમય વહી જાય છે. આમ સમય પસાર થઈ જાય છે. હે રાજન, પણ હવે જે સમય ગયો એનો વિચાર નહીં કર, બસ અત્યારના શું કરવું એ વિચારો. છેલ્લી પરીક્ષા મરણ વખતે થાય છે જીવની, અને એટલા માટે થઈ ને પ્રતિક્ષણ છે એ મનુષ્ય સુધારવી જોઈએ. પ્રતિક્ષણ હરિનું સ્મરણ કરવું જોઈએ. રાજન, એક દિવસ તો આ શરીર રૂપી ઘર છોડવું જ પડશે હો. માનવ શરીર મળ્યું છે હરિનું ભજન કરવા માટે, ભોગ માટે નથી મળ્યું. એ રાજન, એથી આરંભમાં વિરાટ પુરુષનું ધ્યાન ધરવું, અને જ્યાં સુધી વિરાટ પુરુષની ધારણા નહીં થાય ત્યાં સુધી મન શુદ્ધ નહીં થાય. આમ તો મારી નિષ્ઠા ભગવાન કૃષ્ણની મધુર લીલાઓનું એ બળપૂર્વક મારા હૃદયને પોતાના તરફ ખેંચે છે. એ રાજન, અને આથી તો હું મારા પિતાજીની પાસે ભાગવત ભણી શક્યો હો. મારા પિતાજીએ મને જે ભણાવ્યું છે હવે એ જ હું તને કહું છું હો. રાજન, મેં સર્વ શાસ્ત્રો ઉથલાવી જોયા બધું, પણ બધાની અંદર છેલ્લો સાર છે એક જ, હરિનામ કીર્તન. આ માયા છે ને, આ માયાથી બચવું હોય તો માયા છે ને નર્તન કરાવે છે, નચાવે છે, પણ હરિને શરણે જાય છે ને તો એ માયા છે એને ઉલટાવી, માયા છે તો એ માયાને જીતવી હોય તો નર્તન છે એને ઉલટાવી નાખો કીર્તન. જે હરિનામનું કીર્તન કરે છે એને માયા છે ને નચાવી શકતી નથી. એથી માયાથી જો બચવું હોય તો હરિનામનું કીર્તન કરવું. સર્વનો સાર છે હરિનામ કીર્તન. રાજન, તમે જેવા પ્રશ્ન કરો છો એવા જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયને કર્યો હતો.
અને આ વિદુરજી એવા છે કે ત્યાં વગર નિમંત્રણે ભગવાન એમના ઘરે પધારેલા. આવ હું તમને ભગવાન વગર નિમંત્રણે વિદુરના ઘરે પધારેલા એ કથા કહું છું. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો, એની કઈ અસર ન થઈ. વિદુરને થયું આ કુસંગી છે, અને જો કુસંગીની સાથે રહીશ તો મારું મન પણ હું પણ બગડી જઈશ. એથી વિદુરજીએ એમનું ઘર છોડી દીધું છે. એમના પત્ની સુલભા છે એ પણ એની સાથે નીકળી ગયા છે. તમામ પ્રકારની પોતાની સંપત્તિ બધું છોડીને વિદુરજી વનમાં નીકળી ગયા. ભગવાનના નામનું કીર્તન કરે છે. એક નદીનો કિનારો છે, ત્યાં પોતે ઝૂંપડી બાંધી છે, ઝૂંપડી બાંધી અને તેમાં નિવાસ કરે છે. સાદું ભોજન કરે છે. એમાં આ બાજુ દ્વારિકાનાથ છે, વિષ્ટિ કરવા માટે થઈને આવે છે હસ્તિનાપુર. ધૃતરાષ્ટ્રે સેવકોને કહ્યું કે દ્વારિકાનાથ પધારે છે, એના સ્વાગતની તૈયારીઓ કરો. તૈયારીઓ થવા લાગી છે. વિદુરજી ગંગાના કિનારે સ્નાન કરવા આવ્યા છે, પણ આજે ત્યાં દૂરથી જોયું તો કંઈક ઉત્સવ હોય એવું લાગ્યું. હસ્તિનાપુરમાં ઉત્સવ થવા લાગ્યો એવું લાગ્યું. એટલે કોઈને પૂછ્યું કે ભાઈ શું છે, કાંઈ આજ કાંઈ ઉત્સવ છે અહીંયા હસ્તિનાપુરમાં? અરે મહારાજ તમને ખબર નહીં, કેમ શું છે? બોલે દ્વારિકાનાથ પધારે છે. હે, હા દ્વારિકાનાથ પધારે છે. ઓહો, વિદુરને આનંદ થયો છે. હો આજ ઘરે આવ્યા છે તો પણ અતિ આનંદ છે. હો સુલભાએ પૂછ્યું કે કેમ મહારાજ, આ દરરોજ કરતા આપ તો હંમેશા નિત્ય આનંદમાં જ રહો છો, પણ આટલો આજ આનંદ કેમ છે? અરે હું તમને શું કહું સુલભા, આ હું તમને જેમની દરરોજ કથા કહું છું ને, જેમની બાળ લીલાઓ કહું છું ના, આ એ દ્વારિકાનાથ હસ્તિનાપુર આવી રહ્યા છે. હો ઓહો હો, હા નાથ, હું તમને કહેવાની જ હતી હો કે હમણાં હું દરરોજ કથા સાંભળું છું, કીર્તન કરું છું, જપ કરું છું ને, મને રાત્રે પરમાત્માની રથયાત્રાના દર્શન થયેલા. હો નાથ, પણ હું તમને એક વાત પૂછું. પૂછો ને દેવી, તમારે કઈ દ્વારિકાનાથની સાથે સંબંધ ખરો? દેવી તમે સંબંધી વાત કરો છો તો જુઓ મારે સંબંધ કેવો છે. હું મળું ના દ્વારિકાનાથને તો મને કાકા કઈને પગે લાગે છે. ઓહો હો હો, કાકા ભત્રીજાનો સંબંધ છે ના, તો તમે કહો છો ને તો દ્વારિકાનાથ જરૂર પધારશે. પણ સુલભાને કહે વિદુર, નહીં નહીં નહીં, હું મારા નાથને કષ્ટ ન આપવું. હો મારા નાથ 56 ભોગ ખાનારા છે, સુવર્ણ આસન ઉપર બેસનારા, આપણે આમાં ક્યાં બેસાડશું? ગોદડી ફાટી ગઈ છે, વાળ કેદીનું તૂટી ગયું છે, આમાં મારા નાથને ક્યાં બેસાડશું? મારા નાથને કષ્ટ થશે, હો હું નિમંત્રણ ન આપું. હો સુલભાને થયું, નાથ તો નિમંત્રણ નહીં આપે. હો એટલે મનોમન પ્રાર્થના કરી દ્વારિકાનાથને કે હે દ્વારિકાનાથ, એક વાર કૃપા કરીને તમે મારે આંગણે પધારજો. બસ દ્વારિકાનાથને આવવાનો સમય થઈ ગયો છે. વિદુરજી સ્નાન કરવા માટે થઈને ગયા છે, અને બસ હવે તો બધી તૈયારીઓ. વિદુરજીને થયું ભગવાન મારે ત્યાં હું નિમંત્રણ તો હું જરૂર નિમંત્રણ આપું તો પધારે, પણ મારા નાથને કષ્ટ થશે. હો લાવ દર્શન તો કરતો જાઓ, એકવાર એની ઝાંખી તો કરતો જાઓ. વિદુરજી દૂર ઊભા છે, અને આ બાજુ ધીરે ધીરે દ્વારિકાનાથનો રથનો હથ ધીરે 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 હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે. ફર 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 ધજા ફરકી રહી છે, અને ઘોડાઓ દો આ જ્યારે ચાલે છે, રથ ચાલે ત્યારે ધબડક 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 કરતો અવાજ આવે છે.
અંદર રથ જ્યાં પહોંચ્યો છે ત્યાં તો દ્વારિકાનાથ કી, દ્વારિકાનાથ કી, દ્વારિકાનાથ કી, દ્વારિકાનાથ કી, દ્વારિકાનાથ કી, જય જયકાર થવા લાગ્યો છે. બ્રાહ્મણો મંત્રો બોલવા લાગ્યા છે. દ્વારિકાનાથ નો હસ્તિનાપુર માં પ્રવેશ થયો છે. અત્યાર સુધી કોઈને દ્રષ્ટિ નથી આપી, પણ બરાબર ધીરે 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 રથ જાતો જાતો જ્યાં વિદુરજી આમ ઊભા છે, ભગવાનને ખબર પડી મારો વિદુર અહીંયા છે. અને એ વખતે ભગવાને સૌ પ્રથમ દ્રષ્ટિ હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે વિદુરને આપી છે. અને માનો વિદુરને કહી રહ્યા છે કે હે વિદુર, જાઓ જલ્દી જાઓ, હું આવું છું, તૈયારી કરો. પણ વિદુર તો આજે ભાવ વિભોર થઈ ગયા. મારા નાથે કમસે કમ મને દ્રષ્ટિ તો આપી, હું આજ કૃતાર્થ થઈ ગયો. કૃતાર્થોહમ 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 ના સંશય. મારા નાથે મને દ્રષ્ટિ તો આપી, એને એટલી તો ખબર જરૂર છે કે અહીંયા વિદુર છે. બસ આટલું જ કરવાનું છે કે આપણે છીએ એવી કોઈ મહાપુરુષોને આપણા ગુરુને ખબર હોય. વિદુરજીને ઘરે આવ્યા. સંધ્યા કરવા બેસી ગયા છે. આ બાજુ હસ્તિનાપુરમાં આવ્યા છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. 56 ભોગ તૈયાર કરાવ્યા છે. અને દ્વારિકાનાથ હસ્તિનાપુર નો જ્યાં રાજ સિંહાસન છે, જ્યાં રાજ ખંડ છે, ત્યાં આવ્યા છે. રાજસભામાં આવ્યા. પધારો પધારો દ્વારિકાનાથ. ભગવાને કહ્યું બીજું બધી પછી વાત, હવે આ એક વાત પહેલા જે કાર્ય કરવા માટે થઈને આવ્યો એ કરી લઉં. કહ્યું વિષ્ટિ માટે થઈને આવ્યો છું, આ યુદ્ધ રહેવા દો, પાંડવોને એનો ભાગ એને આપી દો, યુદ્ધ ન થાય. દુર્યોધને કહ્યું કે મહાભારતમાં લખ્યું છે, ત્યાં ભગવાનને ગાળો આપી છે, એ કાળિયા એ ગોવાળિયા, હું બોલે તું આ તું ભાગની વાત કરે છે. પાંડવને એક સોયની અણી મૂકવા જેટલી અમે જમીન આપવાના નથી, અને જો એને જોતી હોય તો યુદ્ધ કરે. આમ કહીને ભગવાનને ગળદા પાટું માર્યા સભામાં. પણ ભગવાન કે હું વિષ્ટિ કરવા માટે આવ્યો છું, એક શબ્દ બોલ્યા નહીં, સહન કરી લીધું. હો ધૃતરાષ્ટ્રે કીધું, કરે દ્વારિકાનાથ છોડો ને આ બધું, આ તો અમારા ભાઈનો અંદરો અંદર અમારો મામલો છે, આમાં તમે શું કામ પડો છો, કારણ વગરનું શું કામ. અને આમે ભાઈ ભાઈનો ઝઘડો હોય ને એમાં કોઈ વગર કીધે પડાય જ નહીં, એ ક્યારે પાછા ભેગા થાય એનું કાંઈ નક્કી નહીં. ભેગા ક્યારે થઈ જાય ને પાછા ક્યારે છૂટા પડી જાય કાંઈ નક્કી નહીં. કોઈ આપણને કંઈ કહે નહીં ને તો એમને વગર પૂછે પડાય જ નહીં ભાઈ ભાઈના અંદરો અંદરના ઝઘડામાં, એ એનું કરી ખાય. દીકરીની આપણે જાય ના તો આપણે એવું નહીં મારે, આપણે એને એ ભલે અંદરો અંદર ઝઘડતા, આપણે બધાની આટો મારી આવો, એટલે આપણે તો બધા બધાના હૃદયમાં પ્રેમ થઈ શકે. ખોટું કોઈની હારે શું, તમે રહેવા દો ને દ્વારિકા, આ તો અમારો કુટુંબનો મામલો છે, તમે છોડો. ચાલો તમારા માટે 56 ભોગ તૈયાર છે. 56 ભોગ, હવે હવે હું બહુ ધરાઈ ગયો, બહુ ખવડાય, બહુ દૂધ દુર્યો તને, આ ઓછા ખવડાય એવા ગરદા પાટું. ના ના ભૂખ નથી. ત્યાં વળી બીજો કે દ્રોણાચાર્ય થઈ, હું બ્રાહ્મણ છું અમારે ત્યાં આવો. ભગવાન કે ના ના, કોઈ કે મારે ત્યાં આવો, કોઈ કે મારે ત્યાં આવો. ત્યાં વળી પાછો કોઈક અધીરો હોય ને તે મારા જેવો કે ક્યાંક તો બધેથી રહેતા નહીં. ના 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 કરતા. આપણે ઘણી વાર આવું નથી થતું, આ મનમાં ભાવ લઈને ગયા હોય, રાજકોટ જઈશું ને જયંતિભાઈ ને ખાવું, હવે જયંતિભાઈ ને બપોરનો ટાઈમ હોય ને ખાઈ લીધું હોય, એટલે આપણે એમ કે જયંતિભાઈ કહે, પણ કાંઈ તૈયારી ન થાય, એટલે કે જમવાના ઉપર ઉપરથી કહે, એટલે ના ના ભૂખ નથી, ચાલો હું નીકળું, જવું છે. હા
ત્યાંથી બીજે જાય, ભરતભાઈ ન્યા જાય, ભરતભાઈ ન્યા જાય, ન્યાય એમ કહી, ના ના હવે ખાવું નથી, બધાયથી રહીએ. એમ કોકે કીધું કે ક્યાંક બધાયથી ન રહેતા, દ્વારિકાધીશ કે હું જગતને ખવડાવનારો, ભૂખા ઉઠાડું, ભૂખા સુવડાવું નહીં, એ હું ભૂખો રહું, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. હાલો હાલો જલ્દી હાલો, એ ઓદા હાલો, રથ લઈ લો. આમ કરીને ભગવાન એકદમ દોડતા દોડતા રથમાં ચડી ગયા. હાલો ને વિદુર ઘેર જાયે, એ ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાયે. ચાલો ને વિદુર ઘેર જાયે, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાયે. ચાલો ને વિદુર ઘેર. ઊંચા ઊંચા મહેલો ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તણા ભર સુખ ન પાયો આજી રતી, ભર સુખ ન પાયો ઉદ્ધવજી હાલો નો વિદુર ઘેર જાયે. હાલો ને વિદુર ધીરે વિદુર કાકાના ઘરે પાસે આવ્યા. નીચે ઉતરા છે, રથ ઉપરથી કૂદકો મારી નીચે ઉતરીને દોડતા દોડતા, કાકા એ કાકા, કાકા ઓ કાકા, કાકા ખોલો ના, બહુ ભૂખ લાગી, કાકા દરવાજો ખોલો. બપોરનો ટાઈમ હતો, વિદુરજી સંધ્યા કરીને જપ કરતા હતા, પણ સુલભાએ સાંભળ્યું. અને તે દિવસે પૂછેલું, તમારે કઈ સંબંધ? તો કીધું કે હા, કાકા ભત્રીજાનો. કાકા કઈને બોલાવે? શું દ્વારિકાનાથ તો નહીં આવ્યા હોય? કાકા એ કાકા, કાકા દરવાજો ખોલો, કાકા ભૂખ લાગી, કાકા ભૂખ લાગી. બે ત્રણ વાર કીધું. સુલભા દોડતા દોડતા ગયા છે, દોડતા દોડતા ગયા, જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો ચતુર્ભુજ નારાયણ ભગવાન. સુલભા ગાંડી થઈ ગઈ, બાવરી થઈ ગઈ. ઓહો દ્વારિકા ના થયા, કેમ બેહાડું? તૂટેલ જેની ખાટલી ને ફાટેલ જેની ગોદડી, તૂટેલ જેની ખાટલી ને ફાટેલ જેની ગોદડી, પ્રેમ ના પલંગ બિછાઈ ઉદ્ધવજી. હાલો
મારા નાથ અહીંયા બેસું ઠાકોરજી ને તૂટેલ ખાટલી વાણે કદી તૂટી ગયા હતા ખાટેલ ગોદડી નાખી બેસાડી દીધા દોડતી દોડતી ગઈ ઠાકોરજી ને કેળા લગાવ્યા હતા ભોગમાં મૂર્તિમંત ઠાકોરજી આજે સાક્ષાત સગુણ સ્વરૂપ ધારણ કરીને આવ્યો હવે આને શું ખવડાવું હવે સાક્ષાત દ્વારિકા નાથ આવ્યા છે કેળા લઈ અને આમ કરીને ચાલ આમથી એમ ઉખેડી લો પ્રભુ એક કેળું બે કેળું અને ત્યાં તો નારાયણ નારાયણ કર્યું વિદુરજીની સમાધિ માળા પૂરી થઈ સંધ્યા આવીને જોયું છે ત્રીજું કેળું બાકી હતું ત્રીજો કેળું હાથમાં લીધું છે આમથી આમ કરી ગર્ભ નીચે નાખ્યો છાલ આમ દેતા હતા વિદુરે કીધું કે અરે દેવી શું કરો છો શું એ કાકા ખાઈ બોલો માં કાઈ બોલો માં બહુ મીઠી છે કાકા બહુ મીઠી છે સુલભાએ દર્ભ નીચે નાખી દીધો છાલ ખવડાવી ભગવાન છાલ ખાઈ ગયા હાય હાય કાકા ભૂખ લાગી પછી તો તાંજરિયાની ભાજી ભગવાન ગયા દોડતા દોડતા કાકા કઈક લાગે છે હો કઈક બનાવ્યું હશે બંટી નો રોટલો ને તાંજરિયાની ભાજી બંટી નો રોટલો ને તાંજરિયાની ભાજી રુચિ રુચિ ભોગ લગાઈ ઉધવજી ચાલો વિદુર કે જાઈ ને વિદુર કે દોડતા દોડતા ગયા હો સુલભાને સંકોચ થાય વિદુરને સંકોચ થાય હું ખવડાવશું 56 ભોગ ખાનારો ત્રણ પથ્થરમાંથી મંગારો કે ને રગેરો છે એની ઉપર માટલી છે પાણી નાખીને કાળી ભાજી છે બાફેલી આમ કરીને ઉઠાવી અને એક કોડિયો બે કોડિયા ત્રણ કોડિયા ઓહો કાકા એ કાકા ભાજી તો બહુ મીઠી છે હો બહુ મીઠી છે હો બહુ મીઠી છે ભગવાને વિદુરની ભાજી ખાધી પણ દુર્યોધનના 56 ભોગ છોડી દીધા કહત કબીર સાહેબ કહત કબીર સાહેબ सुनो भाई साधो भक्त वेचे प्यार वेचाई उद्धव जी हालो ने विदुर घेरे કહત કબીર સુનો ભાઈ સાધો ભક્ત વેચે ત્યાં વેચાઈ ભગવાને વિદુરની ભાજી ખાધી પણ દુર્યોધનના મેવા મૂકી દીધા ફાટેલ ગોદડી ઉપર બેઠા પ્રેમના પલંગ ઉપર ભગવાન બેસે છે ભગવાન કઈ સન્માયકાના સુંદર મજાના કરેલા પલંગ ઉપર નથી બેસતા ભગવાન કોઈની જાગીર નથી ભગવાન છે ના સૌથી પહેલા તો ગરીબ હોય પણ એને ભાવ હોય ત્યાં જાય છે એ ભાવની વાત ધન તો ઘણું હોય પણ પ્રેમ ન હોય તો
કોઈને ઘરે જાય ને આપણે જાય ને એ નીકળી જાય તો હું હમણાં આવું કાંઈ કામ ન હોય, હાવ એમને એમ જઈને બેઠા હોય. પછી આપણે કંઈ રોકાઈએ નહીં, ઢોળાતું પાણી આવે ને ચાર પાંચ વાર તો કહે ત્યારે માન ચા બને ને અહીંયા રોકાવાય. જ્યાં પ્રેમ છે ને નેમ ત્યાં પ્રેમ, પ્રેમ ત્યાં હરી છે. ભગવાને વિદુરની ભાજી ખાધી વગર નિમંત્રણે ગયા. જીવન એવું કરીએ, પ્રેમ એવો આપીએ કે આપણને ફોને ન કરે ને, અને આપણા હોય ને ત્યાં ફોન ન કરવા પડે, ત્યાં તો વગર ફોન કરે પહોંચી જવું જોઈએ. એને હું ફોન કરવાના, આપણા હોય આપણા જ કુટુંબના હોય તો એને ફોન કરવો પડે. મોટા સિટીમાં કેમ તમારે અમને અમારો પેલું હું કે એપોઇન્ટમેન્ટ લઈને આવું, એપોઇન્ટમેન્ટ હવે તમારા ભાઈઓ તમારી એપોઇન્ટમેન્ટ લે. નાના હતા ત્યારે કેવા એકબીજા રમતા, પણ મોટા થયા પછી હવે હું સંપત્તિ વધી ગઈ ને એટલે એ જ ભાઈની સાથે આમ એક ક્ષણ વગર ન રહેવાય. પણ પેલાની પાસે સંપત્તિ નથી ને એ સંપત્તિ વધી ગઈ એટલે હવે એ ગમતો નથી, પૈસાવાળા જ ગમે છે. અરે ઇવન ત્યાં સુધીની મા બાપ પોતે જૂનવાણી વિચારના હોય ને તો એના માટે સારા એવા બંગલા બનાવ્યા હોય તો એની તો મકાનની પાછળ મકાન બનાવી દે, બંગલાની પાછળ, કે તમારે અહીંયા જ રહેવાનું. હાય હાય હાય, આપણે આવા બંગલામાં રહીએ નહીં, મા બાપને પાછલા ઓરડામાં રહેવાનું. ધૂળ પડી, જ્યાં પ્રેમ છે ત્યાં હરી જાય છે વગર નિમંત્રણે. વિદુરની ભાજી ખાધી. સુખદેવજી આ કથા પરીક્ષિતને કહી, સુતજી આ કથા સોનકને કહી, અને એ કથા મેં તમને કહી, અને હવે બીજી કથા આપણે બપોરે લઈશું. પ્રેમ શું છે આના ઉપરનું થોડું વધારે વિવરણ કરી અને આગળ જઈશું. 12:01 લીધી છે, અડધો કલાક ભલે જમા રહી, મારે ક્યારેક કામ આવશે. તમે દાનમાં આપી છે ને એનો સદુપયોગ ક્યારેક કરીશ હો, તો પણ તમે હવે મને આપી દીધી છે એટલે હું ગમે ત્યારે ઉપયોગ કરીશ. હા, તમે જોતા જાજો હું ક્યાં ઉપયોગ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે કથાને વિરામ આપું, બપોરે 3 વાગે મળશું. અત્યારે આપણે કીર્તન નથી કરવું, કોઈ ઊભા ન થતા, જય બોલાવ, ખાલી બે જાઓ. હટાય નહીં, જય બોલ્યા વગર ધનોત પનોત નીકળી જાય. આવો બહુ બીવડાવ્યો આપણને, ધનોત પનોત નીકળી જાય. કોઈ ધનોત પનોત ન નીકળી જાય, તું નીકળી જાય એટલે બધું નીકળી જાય. પ્રેમથી ભાવથી બધા જય જયકાર કરો. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્યામ સુંદરી અમને મહારાણી કી, વલ્લભાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ હનુમાનજી મહારાજ કી, સુરપુરા બાપા કી જય, સતિયાઈ માત કી, ખોડિયાર માત કી, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. સૌને બપોર સુધીના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જલારામ, જય માતાજી, વાહેગુરુ, જય સ્વામિનારાયણ, જય ગોપાલ, નમો નારાયણ, જય પરશુરામ. સૌને બપોર સુધીના જય શ્રી